પ્રણામ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ નંબર ચૌદના ગયા વિડીયો નંબર બેમાં આપણે છેલ્લે થર્મલ પાવર પ્લાન્ટ વિશે અભ્યાસ કરી ગયા છે આજના વિડીયો નંબર ત્રણની અંદર આજે આપણે પરંપરાગત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે જળ વિદ્યુત પ્લાન્ટ વિશે અભ્યાસ કરવાના છે જેનો મૂળ ઉદ્દેશ એ છે કે જળ ઉર્જા દ્વારા જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી બરાબર છે તો એના માટે કે જળ વિદ્યુત પ્લાન્ટ જે છે એમાં કઈ રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે વહેતું પાણી જે હોય છે એની અંદર ગતિ ઉર્જા રહેલી હોય છે અને સંગ્રહ કરેલું પાણી જે હોય છે એમાં સ્થિતિ ઉર્જા રહેલી હોય છે એટલે આપણે વહેતા પાણીમાં રહેલી ગતિ ઉર્જા અથવા તો ખૂબ જ ઊંચાઈ ઉપર રહેલા પાણીની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે એ બાબત આપણે આ વિદ્યુત પ્લાન્ટની મદદથી આપણે જોવાનું છે કે જળ વિદ્યુત જળ ઉર્જા દ્વારા જ વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકાય છે તો એના માટે યાદ રાખજો કે વહેતું પાણી જે હોય છે એમાં રહેલી ગતિ ઉર્જા હોય અથવા તો ઊંચાઈ ઉપર સંગ્રહ કરેલા પાણીમાં રહેલી સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઊર્જા મેળવી શકાતી હોય છે એનો અર્થ એમ કે જળ વિદ્યુત પ્લાન્ટ જે છે એ પરંપરાગત ઊર્જાના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે પહેલાંના સમયની અંદર પણ પાણીના પ્રવાહની મદદથી ચક્ર ફેરવવામાં આવતું હતું અને એ ચક્ર સાથે વિવિધ ગોઠવણીઓ કરીને આપણે જુદા જુદા કાર્યો કરતા હતા તો એ જ બાબત જે છે અહીંયા ધ્યાનમાં લેવાની છે કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વહેતા પાણીનો પ્રવાહ જે છે એને રોકવામાં આવે છે અને એને મોટા જરાશયોની અંદર એકત્રિત કરવામાં આવતું હોય છે અને એ એકત્રિત કરવા માટે બંધ બાંધવામાં આવતો હોય છે કે જેની અંદર પાણીનું સ્તર ઊંચું આવે છે બંધ બાંધવાના લીધે એમાં પાણીનું સ્તર ધીરે ધીરે સંગ્રહ થવાના લીધે ઊંચું આવતું હોય છે ત્યારબાદ એ જ પાણી જે છે બંધમાં રહેલું પાણી જે હોય છે એ પાણીને ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે ખૂબ જ ઊંચાઈ ઉપર વહેતું પાણી જે હોય છે એને સંગ્રહ કરવામાં આવે છે ખૂબ જ ઊંચાઈએ એટલે ગતિ ઉર્જા જે હતી પાણીની એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ કર્યો એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધમાં ઉચ્ચ સ્તર પર રહેલું જે પાણી જે હોય છે એ પાણીને યોગ્ય પાઇપલાઈનો દ્વારા બંધના તરીએ રહેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે અને એ ટર્બાઈનને ફેરવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય છે ખૂબ જ ઊંચાઈ પર રહેલા જે બંધમાં રહેલું જે પાણી હોય છે એ પાણીને પાઇપલાઇનો દ્વારા બંધના તળિયે રહેલા ટર્બાઇન સુધી લઈ જવા માટે યોગ્ય પાઇપલાઈનની વ્યવસ્થા કરેલી હોય છે અને ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે જેથી ટર્બાઈન જે છે એ ફરતું હોય છે પાણીના પ્રવાહને કારણે અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે ભારતની અંદર ઉર્જાની જે માંગ જે છે એનો ચોથો ભાગ જે છે એ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે એટલે આપણા માટે સૌ અગત્યનો ઉર્જા સ્ત્રોત એને ગણીએ છીએ આપણે જળ વિદ્યુત પ્લાન્ટને એનો ફાયદો એ છે કે જળવિદ્યુત પ્લાન્ટથી ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા જે છે એ દરમિયાન વાતાવરણને પ્રદૂષણ કરતી હોતી નથી એટલે કે વાતાવરણની અંદર કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી આ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે વાતાવરણ જે છે એ પ્રદૂષિત થતું નથી બીજું કે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણવામાં આવેલો છે કારણ કે જરાશયોની અંદર દર વખતે વરસાદનું પાણી જે છે એમાં ફરીથી ભરાતું રહેતું હોય છે એટલે પાણીનો જથ્થો પણ વારંવાર આપણને મળ્યા કરતો રહેતો હોવાને કારણે આપણે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકતા હોય છે એટલા માટે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે ગણવામાં આવેલો છે છતાં પણ જળવિદ્યુત પ્લાન્ટ જે છે એના ગેરફાયદા પણ ઘણા બધા જોવા મળ્યા છે એનું કારણ જોઈએ કે જળવિદ્યુત પ્લાન્ટ જે છે એના માટે જે બંધનું નિર્માણ કરવામાં આવે છે એ નિર્માણ માટે ચોક્કસ વિસ્તારમાં એમાંય તે ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારોની અંદર જ બંધ નિર્માણનું કાર્ય થતું હોય છે હવે બંધ નિર્માણ માટે જે જમીનની જરૂરિયાત હોય છે એ ખૂબ જ મોટા પાયે જરૂરી છે ખૂબ જ વધારે પડતી ખૂબ જ વિસ્તારો મોટા વિસ્તારો ધરાવતી જમીન જે છે એ બંધ નિર્માણ માટે આપ લેવામાં આવતી હોય છે જેના કારણે ખેતીલાયક જમીનો અને માનવ રહેણાંક વિસ્તારો પણ બંધ નિર્માણ માટેની જમીનમાં આપી દેવાથી નષ્ટ પામતા હોય છે બીજું કે જૈવવિવિધતાઓનો નાશ થાય છે બંધ બાંધવાના કારણે જૈવવિવિધતાઓનો નાશ થતો હોય છે કારણ કે પર્યાવરણ તંત્ર જે છે એને નુકસાન થતું હોય છે કારણ કે વનસ્પતિઓ હોય છે સજીવો હોય છે પક્ષીઓ હોય છે એના વસવાટો છીનવાઈ જતા હોય એટલે કે જૈવવિવિધતાઓનો નાશ થતો જોવા મળ્યો છે બીજું કે પર્યાવરણ તંત્રને નુકસાન એ થાય છે કે જ્યારે અજારક પરિસ્થિતિ દરમિયાન વિઘટન પામતો જે મિથેન વાયુ જે હોય છે એ ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરે છે પાણીને કારણે ઝાડ પાન અને વનસ્પતિઓ જે છે એ ડૂબી જતી જોવા મળી હોય છે બીજું કે રહેણાંક વિસ્તાર જે હોય છે માનવોનો એ તેમજ પશુ પંખીઓનો પણ છીનવાઈ જતો જોવા મળે છે જેથી માનવ વસવાટને બંધના કારણે અન્ય સ્થળો ઉપર સ્થળાંતર કરવાની જરૂર પડતી હોય છે એટલે એમની રહેણાંક જમીન પણ છીનવાઈ જતી જોવા મળે છે ગંગા નદી પર તૈયાર કરેલો તહેરી બંધ નર્મદા નદી પર તૈયાર કરેલો સરદાર સરોવર બંધનો વિરોધ જે છે એ આવા રહેણાંક વિસ્તારની જમીન છીનવાઈ ગયેલા લોકોએ કરેલો હતો અને એના માટે એ લોકોને પુનઃ વસવાટ માટે પણ જમીનો ફાળવવામાં આવતી ન હતી એટલા માટે બંધ નિર્માણ વખતે એનો વિરોધ પણ થતો જોવા મળતો હોય છે એટલે જોવા જઈએ તો જળવિદ્યુત પ્લાન્ટ માટેના બંધ નિર્માણ માટે ફળ ફળદ્રુપ જમીનો રહેણાંક જમીનો છીનવાઈ જતી હોય છે અને માનવ વસવાટને જ્યારે અન્ય સ્તરો ઉપર સ્થળાંતર કરવું પડતું હોય છે તો એના માટે સરકાર શ્રી દ્વારા પણ પુનઃ વસવાટ માટેની જમીનો જે છે અથવા તો આર્થિક નાણાં જે છે એ સમયસર ચૂકવાતા હોતા નથી જેના કારણે એ લોકોને ખૂબ જ નુકસાન થતું જોવા મળ્યું છે હવે આપણે જોઈએ પવન ઉર્જા વિશે કે પવન ઉર્જા જે છે એનો ઉપયોગ કરીને પણ ટર્બાઈન ફેરવવામાં આવે છે અને એમાંથી વિદ્યુત ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ તો પવન એટલે કે ગતિમાન હવા કે જેમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકતા હોઈએ છીએ હવે આપણને એ પણ ખબર છે કે સૂર્યના કિરણો જ્યારે જમીન અને જરાશયો પર પડે છે ત્યારે તે બંને અસમાન રીતે ગરમ થતું હોય છે અને એના કારણે હવા જે છે એની ગતિ ઉત્પન્ન થતી હોય છે અને પવન ફૂંકાતો જોવા મળે છે એટલે ગતિ કરતી હવાને આપણે પવન તરીકે ઓળખતા હોઈએ છીએ એટલે કે પવન ઉત્પન્ન કરવા માટે પણ સૂર્યના કિરણો જે છે એ જવાબદાર ગણાય છે એટલે કે સૂર્ય જવાબદાર ગણાયો છે બીજું પહેલાંના સમયની અંદર પણ પવનમાં રહેલી ગતિ ઉર્જા જે હોય છે એનો ઉપયોગ પાણી ખેંચવાના પંપ માટે થતો હતો એટલા માટે આપણે તેને પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે ગણીએ છીએ હાલમાં પવન ઉર્જાનો ઉપયોગ જે છે એ પવનચક્કી દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવા માટે થાય છે તો પવનચક્કી જે છે એની રચના કેવી હોય છે એનો ફાયદા અને ગેરફાયદા શું છે એ બાબતને પણ સમજીએ તો પવનચક્કી જે છે એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે કે જેને જડિત આધાર સાથે અમુક ઊંચાઈ ઉપર ગોઠવેલી જોવા મળે છે જે આ આપણે બાજુની આકૃતિમાં દર્શાવેલી છે મોટા વિદ્યુત પંખા જેવું જ બંધારણ ધરાવતી રચના કે જેને જડિત આધાર સાથે અમુક ઊંચાઈ ઉપર ગોઠવવામાં આવે છે અને પવનચક્કીનો ઉપયોગ કરીને વિદ્યુત જનરેટરના ટર્બાઈનને ફેરવવામાં આવે છે અને એના દ્વારા વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે પરંતુ પવનચક્કી દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એક જ પવનચક્કીનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા જે આપણે મેળવીએ છીએ એ ખૂબ જ ઓછી છે આથી ખૂબ જ મોટા વિસ્તારોની અંદર પવનચક્કી જે છે એ હજારોની સંખ્યામાં સ્થાપવામાં આવે છે ખૂબ જ મોટા વિસ્તારોની અંદર પવનચક્કી સ્થાપવામાં આવતું હોય તો એવો વિસ્તાર જે છે એને પવન ઉર્જા ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે તો ખૂબ જ મોટા વિસ્તારોની અંદર પવનચક્કી સ્થાપીને સ્થાપવા માટેનો જે વિસ્તાર જે છે એને પવન ઊર્જા ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે હવે એનો ફાયદા એ છે કે તે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત્ર છે બીજું પવન ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હોય છે ત્યારે પ્રદૂષણ ફેલાતું નથી એટલે તે પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ અનુકૂળ ગણાય છે બીજું કે વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે એમાં વારંવાર ખર્ચ કરવાની પણ જરૂર પડતી નથી તેમ છતાં પણ એની કેટલીક મર્યાદાઓ જોવા મળી છે કે પવન ઉર્જા ફાર્મ જે છે એ એવા વિસ્તારોની અંદર જ સ્થાપી શકાય છે કે જ્યાં પવન વધુ પડતો ફૂંકાતો હોય એનો અર્થ એમ કે એવા વિસ્તારો કે જ્યાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય ત્યાં આગળ જ પવન ઉર્જા ફાર્મ જે છે એ સ્થાપવામાં આવે છે અને દરેક જગ્યા ઉપર પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ જ હોય એવું શક્ય નથી એટલે જ્યાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકથી વધુ જોવા મળતી હોય એવા વિસ્તારો ઉપર જ પવન ઉર્જા ફાર્મ જે છે એ સ્થાપી શકાતું હોય છે બીજું કે પવનચક્કી સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ વધુ હોય છે જે આર્થિક દૃષ્ટિએ મુશ્કેલ ભર્યું ગણાય છે આ એની એક મર્યાદા છે કે એમાં ખર્ચ વધુ હોય છે શરૂઆતના ખર્ચો બીજું પવન ઉર્જા સ્થાપવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં જમીન વિસ્તારની જરૂરિયાત ઊભી થતી હોય છે એનો અર્થ અર્થે કે વધારે પડતી જમીન જે છે એનો ઉપયોગ કરીને પવન ઉર્જા ફાર્મ સ્થાપી શકાય છે ખૂબ જ મોટો વિસ્તારની જરૂર પડે જમીનની દાખલા તરીકે એક મેગાવોટનું જનરેટર માટે બે હેક્ટર જમીનની જરૂરિયાત પડતી હોય છે યાદ રાખજો પવનચક્કી દ્વારા જો એક મેગાવોટ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું જે જનરેટર મૂક જોઈએ છે એના માટે બે હેક્ટર જમીનની જરૂરિયાત પડતી હોય છે બીજું કે પવનચક્કીના જે પાંખિયા હોય છે એ પાંખિયા તેમજ ટાવર જે છે સ્તંભ એ ખુલ્લા રહેતા હોવાના કારણે એની ઉપર કુદરતી પરિબળો જે છે એ ઘણીવાર અસર કરે છે એટલે કે એને વરસાદ પાણી કે વાવાઝોડાના કારણે પણ એને નુકસાન થતું જોવા મળ્યું હોય છે નુકસાન થતું હોય છે એટલે આ એની મર્યાદાઓ છે હવે આપણે થોડુંક એના વિશે જોઈ લઈએ થોડુંક એમસીક્યુ બેઝ પ્રશ્નો તરીકે પણ કદાચ આવી જાય એવું છે કે ડેનમાર્ક જે છે એ પવનોના દેશ તરીકે ઓળખવામાં આવે છે ડેનમાર્કની અંદર કુલ વિદ્યુતના પચીસ ટકા જેટલી વિદ્યુત જે છે એ માત્ર પવનચક્કીના આખા નેટવર્ક દ્વારા જ તૈયાર કરવામાં આવે છે તેમ છતાં પણ વિશ્વની અંદર જર્મની જે છે એ પવન ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુતના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે જ્યારે ભારત પવન ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પાદનમાં પાંચમા નંબર પર આવે છે એટલે કે ભારતનું સ્થાન પાંચમું છે કે જ્યાં પવન ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે જો આપણે પવન દ્વારા વિદ્યુત ઉત્પાદનની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરીએ તો પિસ્તાલીસ હજાર મેગાવોટ જેટલી વિદ્યુત ઉર્જા પ્રતિવર્ષ આપણે ઉત્પન્ન કરી શકતા હોઈએ છીએ અને ઉદાહરણ તરીકે તમિલનાડુ જે છે એ તમિલનાડુની નજીક કન્યાકુમારી પાસે ભારતનું મોટું પવન ઊર્જા ફાર્મ હાઉસ એ સ્થાપિત કરવામાં આવ્યું છે જેની ક્ષમતા જે છે એ ત્રણસો એંસી મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે કેટલી જે માત્ર ત્રણસો એંસી મેગાવોટ જેટલી જ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે જે ભારતનું મોટામાં મોટું પવન ઊર્જા ફાર્મ હાઉસ તરીકે ઓળખાયેલું છે તો આ થયું પવન ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઊર્જા મેળવી શકાય તેના વિશેની સમજૂતી તો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક માટેના બે પ્રશ્નો જે છે એ તમે નોંધી લો આજના ટોપિકને લગતા પહેલો પ્રશ્ન જે છે ટૂંકનો જ લખો જર વિદ્યુત પ્લાન્ટ જેમાં તમારે એની રચના એના ફાયદા એના ગેરફાયદા એની મર્યાદા જે કે બાબત આવતી બધી વસ્તુ દર્શાવવાની છે બીજું બીજો પ્રશ્ન પવન ઊર્જા વિશે ટૂંક જ લખો બરાબર જેમાં પવનચક્કીની રચના એના ફાયદા અને એની મર્યાદાઓ વિશે તમારે લખવાનું રહેશે હવે આપણે જોઈએ આગળના ટોપિક માટે વૈકલ્પિક બિન પરંપરાગત ઉર્જાના સ્તોત્ર તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે શા માટે વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્તોત્રનો ઉપયોગ આપણે કરીએ આપણે તો અશ્મિભૂત બળતણ વિદ્યુત પ્લાન્ટ પવનચક્કીનો ઉપયોગ કરીને ઉર્જા તો જ છીએ તેમ છતાં પણ શા માટે વૈકલ્પિક અથવા તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતની જરૂર પડી તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ઉર્જાની મોટાભાગની જરૂરિયાતો જે છે એ સંતોષવા માટે આપણે અશ્મિભૂત બળતણનો જ ઉપયોગ કરીએ છીએ અને આપણને એ પણ ખબર છે કે અશ્મિભૂત બળતણ જે છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે જેથી એ નજીકના ભવિષ્યમાં ખાલી થઈ જશે એવી શક્યતાઓ પણ રહેલી છે કારણ કે એનો જથ્થો ખૂબ જ મર્યાદિત છે દિવસ અને દિવસે ઉર્જાની માંગ વધતી જાય છે અને સાથે સાથે પ્રદૂષણ પણ ફેલાતું જતું હોય છે એટલે આ બધી પરિસ્થિતિઓથી બચવા માટે આપણે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત્રનો ઉપયોગ કરીએ છીએ અથવા તો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત્ર તરફ આપણે નજર દોડાવીએ છીએ એના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ કે ચલો અશ્મિભૂત બળતણ જે છે એનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થઈ જશે તો પછી શું એટલા માટે આપણે અહીંયા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત્ર વિશે અભ્યાસ કરીશું જેમાં સૌથી પહેલું જ આવે છે સૌર ઉર્જા ઉર્જા માટેનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે કારણ કે સૂર્ય જે છે એ ઊર્જાનો પ્રચંડ સ્ત્રોત ગણવામાં આવેલો છે બીજું કે પુનઃપ્રાપ્ય અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે ગણી શકાય છે સૌર ઉર્જાને અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભારત જે છે એ વર્ષના મોટાભાગ દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે ખૂબ જ નસીબદાર ગણાય છે સૌથી વધુ પ્રમાણમાં સૌર ઉર્જા એ ભારતને પ્રાપ્ત થયેલી છે એક વર્ષની અંદર પાંચ હજાર ટ્રિલિયન કિલો વોટ અવર જેટલી ઊર્જા ભારતને પ્રાપ્ત થતી હોય છે સૌર ઉર્જામાંથી આટલી બધી મોટા જથ્થામાં ઉર્જા જે છે એ પ્રતિવર્ષ ભારતને પ્રાપ્ત થયેલી છે એના માટે સૌર ઊર્જાનું પ્રમાણ જે છે એ પણ ખૂબ જ અને આબોહવાકીય પરિસ્થિતિ જે છે એ જવાબદાર ગણાયેલી છે કે સ્વચ્છ વાતાવરણ હોય એટલે કે વાદળ રહિત વાતાવરણ તો કોઈ પણ સ્તર ઉપર સૌર ઉર્જાનું પ્રમાણ 4 થી સાત કિલો વોટ અવર મીટર સ્ક્વેર જેટલું જોવા મળ્યું છે એટલે સ્વચ્છ વાતાવરણ હોય ત્યારે આપણને સૌર ઉર્જા કેટલી પ્રાપ્ત થઈ શકે છે પ્રતિ મીટર સ્ક્વેરે ચારથી સાત કિલો વોટ અવર જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો સૌર અચરાંગ કોને કહેવામાં આવે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે એકમ ક્ષેત્ર પર દીઠ પ્રતિ સેકન્ડે પૃથ્વી પર પહોંચતી જે સૌર ઉર્જા હોય છે બરાબર યાદ રાખજો એકમ ક્ષેત્ર પર દીઠ જ પ્રતિ સેકન્ડે પૃથ્વી પર પહોંચતી જે સૌર ઉર્જા જે છે એને આપણે સૌર અચરાંગ તરીકે ઓળખીએ છીએ અને સૌર અચરાંકનું અંદાજિત મૂલ્ય જે છે એ એક પોઈન્ટ ચાર કિલો જૂલ પ્રતિ સેકન્ડ જોવા મળેલું છે કિલો જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર જેટલું જોવા મળ્યું છે અથવા તો આપણે એને કહી શકીએ કે સૌર અચરાંકનું અંદાજિત મૂલ્ય એક પોઈન્ટ ચાર કિલો વોટ પ્રતિ મીટર સ્ક્વેર માલુમ પડેલું છે એટલે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે સૌર ઉર્જા જે છે એ ખૂબ જ અગત્યની ગણાય છે અને સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે એવા ઘણા બધા ઉપકરણો પણ ઉપયોગ કરીએ છીએ રોજિંદા જીવનની અંદર કે જેમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે અન્ય ઊર્જા જે છે એ મેળવી શકતા હોય છે તો એવા સૌર ઉર્જા દ્વારા સંચાલિત હોય એવું ઉપકરણ પહેલું આપણે જોઈએ સોલર કૂકર તો પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે આ સોલર કુકર તો એટલે કે સૂર્ય સૂર્ય સૂર્યકૂકર અથવા તો સોલર કૂકર એક એવું ઉપકરણ છે કે જે સૌર ઉર્જાનો સીધે સીધો ઉપયોગ કરે છે અને એમાંથી એ ખોરાક બનાવે છે આપણને બધાને ખબર છે કે સૂર્ય સૂર્યકૂકર જે છે એની અંદરની સપાટી જે છે એ કાળા રંગની રાખવામાં આવતી હોય છે કારણ કે કાળા રંગની સપાટી જે છે એ વધુ માત્રામાં ઉષ્માનું શોષણ કરી શકે છે અને ઝડપથી ખોરાક જે છે સોલર કુકરમાં રહેલો જે ખોરાક જે છે એ ઝડપથી તૈયાર કરી શકાય છે એના હેતુ એ હેતુથી એની અંદરની સપાટી જે છે એ કારા રંગની રાખવામાં આવે છે સોલર કૂકર જે છે એને એના પર સૂર્યના કિરણો જે છે એને કેન્દ્રિત કરવામાં આવે છે અને એ કેન્દ્રિત થયેલા જે સૂર્યના કિરણો હોય છે એ ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે એ હેતુથી એ સૂર્યકૂકરની ઉપર જે જે અરીસો રાખવામાં આવે છે એ સમતલ અરીસો અથવા તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરેલો હોય છે પણ મોટા ભાગે જોવા જઈએ તો સૂર્યકૂકરની બનાવટમાં અંતર્ગોળ અરીસો સૌથી વધારે પ્રમાણમાં યોગ્ય ગણાયેલો છે કારણ કે મોટા પ્રમાણમાં સૂર્યના કિરણોને સૂર્ય કુકરની અંદર એકત્રિત કરતો જોવા મળે છે એટલે આ એક યાદ રાખજો કે સોલર કુકર અથવા તો સૂર્ય સૂર્યકૂકરની બનાવટમાં હંમેશા અંતર્ગોળ અરીસાનો જ ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત સોલર કુકરની અંદર કાચની તકતી પણ રાખવામાં આવે છે અને એ તકતી એ સૌર ઉર્જાને પેટીની અંદર આવવા દે એ હેતુથી આવવા દે છે પરંતુ એ પેટીની બહાર સૌર ઉર્જાને જવા દેતી નથી એટલે અંદરને અંદર સૌર ઉર્જા રહેતી હોવાના કારણે તાપમાન વધી જાય છે અને ગ્રીનહાઉસ અસર સર્જાતી જોવા મળે છે એટલે આ સિદ્ધાંત ઉપર પણ સોલર કૂકર તેમજ સોલર વોટર હીટર કાર્ય કરે છે હવે સોલર કુકર જે છે એના ફાયદા ઘણા બધા છે એક તો સોલર કુકર જે છે એ પ્રમાણમાં સસ્તું અને સરળ છે બીજું એનો ઉપયોગ કરવાથી કદાપી પ્રદૂષણ ફેલાતું નથી તેમજ ખોરાકની અંદર રહેલા જે પોષણ મૂલ્ય હોય છે એ પણ જળવાઈ રહેતા હોય છે કારણ કે એની અંદર જે રસોઈ તૈયાર કરવામાં આવે છે એ રસોઈ બનાવવા માટેની જે આખી પ્રક્રિયા જે છે એ નીચા તાપમાને જ થતી હોય છે બહુ ઊંચું તાપમાન જતું રહેતું નથી જેના કારણે પોષણ મૂલ્ય જે છે એ જળવાઈ રહેતા હોય છે કારણ કે ખૂબ જ ઊંચા તાપમાને જ્યારે ખોરાકને તૈયાર કરવામાં આવતો હોય ત્યારે ખોરાકની અંદર રહેલા પોષણ મૂલ્યો જે છે એ બાષ્મીભવન પામતા હોય છે પણ એ વસ્તુ આની અંદર શક્ય નથી કારણ કે રસોઈ બનાવવાની પ્રક્રિયા નીચા તાપવાના થાય છે જેથી સોલર કૂકરની અંદર ખોરાકના પોષણ મૂલ્યો જળવાઈ રહેતા જોવા મળ્યા છે તેમ છતાં પણ આપણે રોજિંદા જીવનની અંદર જોઈએ તો સોલર કૂકરનો વપરાશ ખૂબ જ ઓછો જોવો થતો હોય છે કારણ કે એના ગેરફાયદા પણ એટલા જ છે કે સોલર કૂકર જે છે એની મદદથી ખોરાક બનાવવા માટેનો સમય જે છે એ સૌથી વધુ લાગતો હોય છે એટલે સોલર કુકર જે છે એની મદદથી જો ખોરાક તૈયાર કરવામાં આવે તો એના માટેનો સમયગાળો વધી જાય છે બીજું કે સોલર કૂકરની અંદર અમુક પ્રકારના ખોરાક તમે રાંધી શકતા હોતા નથી દાખલા તરીકે રોટલી બનાવી છે તો કે સોલર કૂકરની અંદર રોટલી તૈયાર કરી શકાતી નથી બીજું કે રાત્રિના સમય દરમિયાન તેમજ વાદળછાયું વાતાવરણ હોય એ વખતે સોલર કુકર જે છે એ ઉપયોગમાં આવતું નથી તો આજના હોમવર્ક માટેના પ્રશ્નો લખી લેજો પહેલો પ્રશ્ન સૌર ઉર્જા અને સૌર અચરાંક કોને કહે છે બીજો પ્રશ્ન સોલર કુકરની રચના તેના ફાયદા અને ગેરફાયદા જણાવો ફરી યાદ કરાવો સોલર કુકરની રચના અને તેના ફાયદા તથા ગેરફાયદા જણાવો તો પ્રણામ વિદ્યાર્થી મિત્રો નવા લેક્ચરની અંદર આગળના ટોપિકો સાથે ફરી મળીશું